બનાસકાંઠા વાવના ચાંદરવા ગામની ઘટના. ખોરાકી ઝેરની અસરથી 24 ગાયોના નિપજ્યા મોત. બનાવના પગલે વેટેનરી વિભાગ તેમજ ગ્રામજનો દોડી આવ્યા. તબીબો દ્વારા સારવાર શરૂ કરાતા અન્ય 10 ગાયોને બચાવી લેવાઈ. એકાએક ખોરાકી ઝેરની અસર થતાં 24 ગાયોના મોતના પગલે સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી. મૃતક ગાયોનું ગ્રામજનો દ્વારા દફનવિધિ હાથ ધરાઈ. એકી સાથે 24 ગાયોના મોત થતાં ગાયના માલિકની હાલત બની કફોડી. હમીરભાઈ સુથાર, સ્પીડ ન્યૂઝ 17, બનાસકાંઠા. મારું નામ રમાભાઈ ગણેશભાઈ રબારી, ગામ ચાંદરવા. મારું ગુજરાન પશુપાલન. હું આના ઉપર રોજીરોટી મેળવતો હતો અને ગાયો ચારવા ગયો અને ત્યાં અચાનક વચ્ચે રસ્તા વચ્ચે ઝેરી કોઈ ખાવામાં આવ્યું અને એ અકારણોસર 25 ગાયું મૃત્યુ પામી અને 10 ગાયો બચાવેલ છે. તો સાહેબ શ્રીને જાણ થાય કે આના વતી કંઈક કરે. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.